नमस्कार विद्यार्थी मित्रों, श्री करवीभाई वीराणी कन्या विद्यालय राजकोट ना ऑनलाइन टीचिंग मां आप सबनु हार्दिक स्वागत छे। आज आपणे नामाना मूळ तत्वो विषयना प्रकरण नंबर 2 व्यवहारोनी द्विअसर अने खाताना प्रकारो मां व्यवहारोनी ओळख करता शीखशुं। सौप्रथम तमारी टेक्स्टबुक मां आपेलुं उदाहरण नंबर 1 जुओ। आ उदाहरणमां आपेला व्यवहारोमांथी आपणे व्यवहारो आर्थिक छे के बिन आर्थिक ए ओळखवाना छे, तथा ते आर्थिक शा माटे आपणे गणीए छीए के बिन आर्थिक शा माटे छे तेनुं कारण दर्शावशुं। हवे आपणे उदाहरण 1 जोईए। सौप्रथम तमारी नोटबुकमां तमे 4 कोलम क्रम व्यवहार ओळख अने कारण एवुं दोरी अने क्रमबद्ध रीते एक एक व्यवहार आपणे लखता जईशुं। नंबर 1, रूपिया 10,000 ની મિલકત ખરીદી। આ વ્યવહાર આપણા માટે બનશે આર્થિક વ્યવહાર। શા માટે આર્થિક વ્યવહાર? તો કે અહીં આપણને એવી કોઈ સ્પષ્ટતા નથી કે વ્યવહારમાં મિલકત ખરીદતી વખતે રોકડ ચૂકવી છે કે ચેક આપ્યો છે, અથવા તો વેપારીએ ઉધાર મિલકત ખરીદી છે કે કેમ। પરંતુ આપણે આગળ શીખી ગયા એ રીતે જો નામ કે રોકડ બંનેનો ઉલ્લેખ ન હોય તો જે તે વ્યવહાર રોકડ વ્યવહાર કહેવાય, એટલે રોકડ વ્યવહાર હોવાના પરિણામે આ વ્યવહાર આર્થિક વ્યવહાર બનશે। કારણ, મિલકતની ખરીદી સામે રોકડ ચૂકવી। વેપારી દ્વારા આ મિલકત ખરીદતી વખતે રૂપિયા 10,000 રોકડા ચૂકવવામાં આવ્યા હશે। નંબર 2, રૂપિયા 12,000 ની મિલકત રાધા પાસેથી શાખ પર ખરીદી। આ વ્યવહારમાં પણ મિલકત જ ખરીદવામાં આવે છે, પરંતુ અહીં મિલકત કોની પાસેથી ખરીદવામાં આવેલી છે એ નામનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલો છે। એટલે કે વેપારીએ રાધા પાસેથી રૂપિયા 12,000માં મિલકત શાખ પર ખરીદેલી છે। આ વ્યવહારમાં મિલકતની કિંમત રૂપિયા 12,000 આપણે ભવિષ્યમાં રાધાને ચૂકવશું। આથી આ વ્યવહાર પણ આપણા માટે બનશે આર્થિક વ્યવહાર। શા માટે આર્થિક વ્યવહાર? તો કે મિલકતની ખરીદી સામે રોકડ ચૂકવતા નથી, પણ ભવિષ્યમાં ચૂકવશું અને રાધા સાથે દેવાદાર લેણદારના સંબંધ ઊભા થશે। નંબર 3, રૂપિયા 20,000માં મિલકત વેચી। અહીં વેપારી દ્વારા મિલકતનું વેચાણ કરવામાં આવે છે રૂપિયા 20,000માં। કોઈ પણ નામ કે રોકડ કે શાખ એવો ઉલ્લેખ ન હોવાથી આ વ્યવહાર પણ રોકડ વ્યવહાર કહેવાય, અને રોકડ વ્યવહાર એટલે કે આર્થિક વ્યવહાર છે। તો મિલકતના વેચાણ સામે આપણને રૂપિયા 20,000 રોકડા પ્રાપ્ત થશે। નંબર 4, રૂપિયા 22,000ની મિલકત મીરાને શાખ પર વેચી। અહીં પણ મિલકતના વેચાણ અંગેની વાત છે, એટલે કે કાં તો તાત્કાલિક નાણાંની આપલે થશે, અથવા તો ભવિષ્યમાં નાણાંની આપલે કરવામાં આવશે। આથી આ વ્યવહાર પણ આર્થિક વ્યવહાર કહેવાશે। અહીં આપણને મીરા શબ્દ એટલે કે મીરાને વેચવામાં આવેલી છે તથા શાખ એ બંનેનો ઉલ્લેખ હોવાથી આ વ્યવહાર આપણા માટે આર્થિક વ્યવહાર છે। કારણમાં આપણે લખશું કે મિલકતના વેચાણ સામે રોકડ તાત્કાલિક મળતી નથી, પરંતુ ભવિષ્યમાં મળશે, એટલે કે મીરા સાથે આપણા દેવાદાર લેણદારના સંબંધ ઊભા થશે। નંબર 5, રૂપિયા 8,000 મજૂરીના ચૂકવ્યા। અહીં આપણે માલ આપણા ધંધા સુધી લાવવા માટે કોઈ મજૂર રાખેલો છે અને તે આપણને જે સેવા પૂરી પાડે છે, એટલે કે માલ આપણા દુકાન સુધી ગોડાઉન સુધી લાવી આપે છે, તેના પેટે આપણે તેને રૂપિયા 8,000 ચૂકવશું। ચૂકવ્યા શબ્દ છે એટલે તાત્કાલિક રોકડ ચૂકવીએ છીએ। આથી આ વ્યવહાર આપણા માટે આર્થિક વ્યવહાર કહેવાશે। કારણ છે મજૂરી એટલે કે સેવા મેળવેલી છે જેની સામે આપણે રોકડ ચૂકવીએ છીએ। તો અહીં 5-5 વ્યવહાર
आर्थिक व्यवहार छे। नंबर 6 जोईए, रूपया 9000 भाड़ाना मळ्या शब्द ज स्पष्ट उल्लेख करे छे के आपणने भाड़ा पेटे रूपया 9000 रोकड़ा प्राप्त थाय छे। रोकड़ प्राप्त थती होवाथी आ व्यवहार पण आर्थिक व्यवहार बनशे। અને કારણમાં આપણે લખશું કે ભાડા પેટે એટલે કે આપણે જે સેવા પૂરી પાડેલી છે તેના પેટે આપણને રોકડ પ્રાપ્ત થાય છે। નંબર 7, રૂપિયા 15000 નું દેવું ચૂકતે કર્યું શબ્દ પર સ્પષ્ટ દર્શાવે છે કે આપણે રોકડ ચૂકવીએ છીએ। રોકડ ચૂકવતા હોવાના પરિણામે આ વ્યવહાર આપણા માટે આર્થિક વ્યવહાર ગણાશે। દેવું ચૂકતે કરવું એટલે શું? બની શકે કે આપણે પહેલા એટલે કે ભૂતકાળમાં થોડા સમય પહેલા કોઈ વેપારી પાસેથી કે કોઈ વ્યક્તિ પાસેથી ઉધાર માલ કે મિલકત ખરીદેલા છે, જેના પેટે આપણે તેમને નિર્ધારિત કરેલી રકમ ચૂકવવાની થાય। એટલે કે અહીં આપણે તેમને રૂપિયા 15000 ચૂકવવાના છે। તો આપણે ચૂકવવાના થતા રૂપિયા 15000 આપણે હાલના સમયમાં એટલે કે વર્તમાન સમયમાં ચૂકવીએ છીએ। તો આ જે જૂના ચૂકવવાની થતી રકમ આપણે અત્યારે ચૂકવીએ છીએ એટલે એ આપણા માટે કહેવાશે દેવું ચૂકતે કર્યું। તો કારણમાં આપણે લખશું, જૂના ઉધાર લીધેલા માલ કે મિલકત પેટે ચૂકવવાનું થયેલું દેવું રોકડમાં ચૂકવ્યું। નંબર 8 જોઈએ, રૂપિયા 18000 નું લેણું પરત મળ્યું। મળ્યું શબ્દ સ્પષ્ટ ઉલ્લેખ કરે છે કે આપણને અહીં રોકડ પ્રાપ્ત થતી હશે, એટલે કે રોકડ મળતી હોવાને પરિણામે આ વ્યવહાર આપણા માટે આર્થિક વ્યવહાર કહેવાશે। જેમ 7 નંબરના વ્યવહારમાં આપણે જૂના ઉધાર લીધેલા માલ કે મિલકત પેટે ચૂકવવાની થતી રકમ ચૂકવીએ છીએ, એવી જ રીતે 8 નંબરના વ્યવહારમાં લેણું છે, એટલે કે અહીં જૂના ઉધાર વેચેલા માલ કે મિલકત પેટે આપણને જે મળવાપાત્ર રકમ હતી રૂપિયા 18000, જે તે સમયે આપણને મળેલી નથી, એટલે કે આ 18000 રૂપિયાની રકમ આપણને વર્તમાન સમયમાં પ્રાપ્ત થઈ છે, એટલે આપણે વ્યવહાર લખ્યો છે રૂપિયા 18000 નું લેણું પરત મળ્યું, જેનું કારણ આપણે લખશું જૂના ઉધાર વેચેલા માલ કે મિલકત પેટે મળવાપાત્ર થયેલું લેણું રોકડમાં મળ્યું, એટલે રોકડ મળતી હોવાના પરિણામે આ વ્યવહાર પણ આપણા માટે આર્થિક વ્યવહાર કહેવાશે। નંબર 9 જોઈએ, રૂપિયા 10000 ના માલના ઓર્ડરનું વચન મળ્યું। અહીં આપણને શબ્દ છે મળ્યું, પરંતુ અહીં આપણને રોકડ પ્રાપ્ત નથી થતી, માત્ર 10000 રૂપિયાના માલના ઓર્ડરનું વચન મળે છે, એટલે કે કોઈ ગ્રાહક દ્વારા આપણને એવું વચન આપવામાં આવેલું છે કે તે આપણને 10000 રૂપિયાનો માલ ખરીદવા માટેનો ઓર્ડર આપશે। મિત્રો, માત્ર ઓર્ડર મળવાના પરિણામે આપણને રોકડ પ્રાપ્ત નથી થતી કે દેવાદાર લેણદાર જેવા કોઈ સંબંધો ઊભા થતા નથી। જ્યારે આ ઓર્ડર આપણને મળે અને ઓર્ડર પ્રમાણે આપણે માલ મોકલતા હોઈએ, ત્યારે જ આપણા માટે એ રોકડ કે દેવાદાર લેણદાર જેવા સંબંધો ઊભા કરે છે। આથી આ વ્યવહાર આપણા માટે બિન આર્થિક વ્યવહાર કહેવાશે। કારણમાં આપણે લખશું, રોકડ વ્યવહાર પણ નથી ને દેવાદાર લેણદારના સંબંધ પણ નથી। નંબર 10 જોઈએ, એક મિલકત ખરીદવાનું આયોજન કર્યું। જેમ 9 નંબરના વ્યવહારમાં માલના ઓર્ડરનું વચન હતું, એમ અહીં વેપારી દ્વારા એક મિલકત ખરીદવા માટેનું આયોજન કરવામાં આવે છે। મિલકતની કિંમત કેટલી છે, નથી રોકડ ચૂકવાતી અથવા તો નથી એમની સાથે સોદો કર્યો અને ભવિષ્યમાં આપણે રોકડ ચૂકવશું એવું કોઈ વચન નથી આપતા, એટલે કે અહીં પણ નથી રોકડની તાત્કાલિક આપ લે કરવામાં આવતી કે નથી તો દેવાદાર લેણદાર જેવા સંબંધો ઊભા થતા। આથી એક મિલકત ખરીદવાનું આયોજન કર્યું એ બિન આર્થિક વ્યવહાર બનશે। નંબર 11 જોઈએ,
વેચાણ વધારવા સેલ્સમેનો સાથે ચર્ચા વિચારણા માટે મીટિંગ ગોઠવી. મોટાભાગે વેપારીઓ પોતાના સેલ્સમેનો સાથે સમયાંતરે મીટિંગો કરતા હોય છે. એમની સાથે ચર્ચા વિચારણા કરી અને વેચાણ વધારવા માટેની નવી નવી રીતો પ્રયુક્તિઓ અજમાવતા હોય છે. અહીં પણ વેપારી દ્વારા પોતાનું વેચાણ વધે એ માટે જે સેલ્સમેનો રાખવામાં આવ્યા છે એમની સાથે ચર્ચા કરવામાં આવે છે અને એ ચર્ચા વિચારણા કરવા માટે એમના દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવેલું છે. આ મીટિંગના કારણે તાત્કાલિક આપણી પાસે રોકડ આવતી નથી. ચોક્કસ આ મીટિંગના ફલરૂપે આપણને ભવિષ્યમાં વેચાણ વધવાના પરિણામે રોકડ પ્રાપ્ત થશે, પરંતુ તાત્કાલિક ધોરણે આપણને રોકડ મળતી નથી કે દેવાદાર લેણદાર જેવા સંબંધો પણ ઉભા થતા નથી. આથી આ વ્યવહાર આપણા માટે બિન આર્થિક વ્યવહાર કહેવાશે અને કારણમાં આપણે લખશું રોકડ વ્યવહાર પણ નથી ને દેવાદાર લેણદારના સંબંધ પણ નથી. મિત્રો, વેપારી પોતાના ચોપડે હંમેશા આર્થિક વ્યવહારોની જ નોંધ કરે છે. એટલે જ્યારે વેપારી પોતાના ચોપડે નોંધ કરશે વ્યવહારોની, ત્યારે તે વ્યવહાર નંબર 1 થી લઈ અને 8ની જ નોંધ કરશે. કારણ કે 8 નંબરના વ્યવહાર સુધીના વ્યવહારો આર્થિક વ્યવહાર છે, બિન આર્થિક વ્યવહારો હિસાબી ચોપડે નોંધાતા નથી. એટલે કે વ્યવહાર નંબર 9, 10, 11 આપણે વેપારી તરીકે આપણા ચોપડામાં નોંધવાના હોતા નથી. હવે આપણે એક ઉદાહરણ દ્વારા વ્યવહારો રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર એ સમજીએ. તમારી ટેક્સ્ટબુકમાં ઉદાહરણ નંબર 2 જુઓ. તેમાં તમને સ્પષ્ટ સૂચના આપેલી છે કે નીચેના વ્યવહારો રોકડ છે કે ઉધાર તે જણાવો અને તેનું કારણ જણાવો. તો અહીં પણ આપણે આપણી નોટબુકની અંદર 4 કોલમ દોરશું. ક્રમ, વ્યવહાર, ઓળખ અને કારણ. અહીં આપણે વ્યવહારને ઓળખવાના છે. સૌ પ્રથમ આર્થિક છે કે બિન આર્થિક. જો વ્યવહાર આર્થિક હોય તો આર્થિક વ્યવહારમાં રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર એ ઓળખી અને આપણે અહીંયા દર્શાવવાનું છે. નંબર 1 લઈએ. રૂપિયા 500નો માલ રોકડેથી વેચ્યો. અહીં વેપારી પોતાનો માલ રૂપિયા 500માં વેચે છે, જેના પેટે તેને તરત જ રોકડ પ્રાપ્ત થાય છે. એટલે કે આ વ્યવહાર રોકડ વ્યવહાર છે. કારણમાં આપણે લખશું રોકડ શબ્દનો ઉલ્લેખ છે અને માલ વેચાણના પરિણામે વેપારીની રોકડ સિલકમાં વધારો થાય છે. એટલે કે વેપારીને રોકડ પ્રાપ્ત થાય છે. નંબર 2, રૂપિયા 800નો માલ ખરીદ્યો. અહીં આપણે માલ ખરીદીએ છીએ. આ વ્યવહારમાં આપણને નામ કે રોકડ, ચેક એવો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી. એટલે આગળ આપણે શીખી ગયા એ પ્રમાણે જો કોઈ વ્યવહારમાં નામ, રોકડ કે ચેક એવો ઉલ્લેખ ન હોય તો એ વ્યવહાર પણ રોકડ વ્યવહાર ગણાય. અહીં આપણે માલ ખરીદીએ છીએ. માલ ખરીદતા વખતે ધંધામાં માલ આવે છે અને જેના પેટે આપણે રોકડ ચૂકવશું, એટલે કે આ વ્યવહાર આપણા માટે રોકડ વ્યવહાર છે. કારણ કે અહીંયા રોકડ કે નામ શબ્દનો ઉલ્લેખ નથી. માલ આવશે પરંતુ ધંધામાંથી રોકડ ઘટશે. નંબર 3, રૂપિયા 900નો માલ મીનાને વેચ્યો. માલ વેચાણ અંગેનો વ્યવહાર છે, જેમાં રૂપિયા 900નો માલ આપણે મીનાને વેચીએ છીએ. આ વ્યવહારમાં આપણને રોકડ, ચેક એવો ઉલ્લેખ નથી, પરંતુ મીના નામનો ઉલ્લેખ છે. એટલે કે આપણે જે માલ વેચીએ છીએ એ ગ્રાહક મીના છે. તો માત્ર નામનો ઉલ્લેખ હોવાથી આ વ્યવહાર ઉધાર વ્યવહાર કહેવાશે. જ્યારે વ્યવહાર આપણને આપવામાં આવે ત્યારે વ્યવહારમાં સૌ પ્રથમ બેંક, રોકડ મળ્યું, આપ્યું, ચૂકવ્યું
એવા શબ્દો છે કે કેમ તે જોવું. જો આવા કોઈ શબ્દોનો ઉલ્લેખ ન હોય અને માત્ર નામનો ઉલ્લેખ હોય તો આવા વ્યવહાર ઉધાર વ્યવહાર કહેવાય છે. એટલે કે રૂપિયા 900 નો માલ મીનાને વેચ્યો એ ઉધાર વ્યવહાર બનશે. કારણમાં આપણે લખશું મીના નામનો ઉલ્લેખ છે અને ભવિષ્યમાં મીના આપણને માલ ખરીદી પેટીના પૈસા ચૂકવશે, એટલે કે દેવાદાર લેણદારના સંબંધ ઉભા થાય છે. નંબર 4, રૂપિયા 2000 નો માલ નૂતનને રોકડેથી વેચ્યો. અહીં પણ આપણે માલ જ વેચીએ છીએ નૂતનને, પણ અહીંયા આપણને સ્પષ્ટ કહ્યું છે કે માલ આપણે રોકડેથી વેચીએ છીએ, એટલે રોકડ શબ્દનો ઉલ્લેખ હોવાથી આ વ્યવહાર રોકડ વ્યવહાર કહેવાશે. અહીં રોકડ અને નૂતન બંનેનો ઉલ્લેખ હોય એટલે કારણમાં આપણે લખશું રોકડ અને નૂતન નામ બંનેનો ઉલ્લેખ છે, માટે રોકડ વ્યવહાર ગણાશે અને રોકડ વધે છે. નંબર 5, રૂપિયા 5000 પગારના ચૂકવ્યા. ચૂકવ્યા શબ્દ સ્પષ્ટ ઉલ્લેખ કરે છે કે ધંધામાંથી રોકડ જાય છે. ધંધામાંથી રોકડ જાય છે એટલે કે રોકડ ઘટે છે, એટલે આ વ્યવહાર રોકડ વ્યવહાર કહેવાશે. અને કારણમાં આપણે લખશું ચૂકવ્યા શબ્દ રોકડનો ઉલ્લેખ દર્શાવે છે, ધંધામાંથી રોકડ ઘટે છે. ધંધામાં મદદરૂપ થવા માટે આપણે વ્યક્તિઓ રોકવામાં આવેલા હોય, કોઈ પગારદાર કર્મચારીઓ રાખેલા હોય, તો એ લોકોને એમના મહેનતાણા કે વેતન પેટે જે પગાર ચૂકવવામાં આવે છે એ આપણા માટે રોકડ વ્યવહાર છે. અને ધંધામાંથી તાત્કાલિક રોકડ જતી હોવાથી એ વ્યવહાર રોકડ વ્યવહાર બને છે. નંબર 6, રૂપિયા 8000 વીમા પ્રીમિયમના ભર્યા. અહીં વેપારી પોતાનો વીમો ઉતરાવે છે અને આ ઉતરાવેલા વીમા પેટે એને ભરવાની થતી કે ચૂકવવાનો થતો પ્રીમિયમની રકમ રૂપિયા 8000 ચૂકવે છે. અહીંયા ભર્યા શબ્દ સ્પષ્ટ ઉલ્લેખ કરે છે કે ધંધામાંથી રોકડ ચૂકવવામાં આવે છે, રોકડ આપવામાં આવે છે, એટલે આ વ્યવહાર રોકડ વ્યવહાર બનશે. કારણમાં આપણે લખશું કે નામનો ઉલ્લેખ નથી, રોકડનો ઉલ્લેખ નથી, છતાં પણ ભર્યા શબ્દ જે દર્શાવે છે એ શબ્દ આપણને રોકડનો ઉલ્લેખ કરે છે. અને ભર્યા શબ્દથી આપણે સ્પષ્ટ સમજી શકીએ છીએ કે ધંધામાંથી રોકડ જાય છે કે રોકડ ઘટે છે. નંબર 7, રૂપિયા 200 નો માલ નમૂના તરીકે મફત મળ્યો. ઘણીવાર વેપારીઓને ઉત્પાદક દ્વારા કે જથ્થાબંધ વેપારીઓ દ્વારા જો માર્કેટમાં કોઈ નવો માલ અથવા તો કોઈ નવા સેમ્પલ મુકાયા હોય તો એ મફત આપવામાં આવે છે, કે જેથી વેપારી પોતાના ગ્રાહકોને આ નમૂના મુજબનો માલ, એટલે કે માત્ર ટ્રાયલ કરવા માટે આવા નમૂનાઓ આપે અને ગ્રાહકોને જો આ માલ ફાવે તો તેઓ આ માલ ખરીદે અને જેનાથી ઉત્પાદક કે જથ્થાબંધ વેપારીઓને લાભ થાય. તો અહીં આપણને રૂપિયા 200 નો માલ નમૂના તરીકે મફત મળ્યો. હવે મફત મળ્યો છે એટલે કે આપણે કંઈ રોકડ ચૂકવતા નથી, અથવા તો મફત આપવામાં આવેલા માલ પેટે આપણે ભવિષ્યમાં પણ રકમ ચૂકવવાની થતી નથી, એટલે આ વ્યવહાર આપણા માટે બિનઆર્થિક વ્યવહાર કહેવાશે. કારણ કે રોકડ ચૂકવાતી નથી અને ભવિષ્યમાં ચૂકવવા માટે દેવાદાર લેણદાર જેવા સંબંધો પણ ઊભા થતા નથી. કારણમાં આપણે લખશું રોકડ કે વ્યક્તિને અસર થતી નથી. નંબર 8 જોઈએ, રૂપિયા 5000 નું શ્રીજી ફર્નિચરમાંથી ફર્નિચર ખરીદ્યું. અહીં વેપારી દ્વારા ફર્નિચર ખરીદવામાં આવે છે. આ જે ફર્નિચર ખરીદવામાં આવે છે એ રૂપિયા 5000માં આપણે શ્રીજી ફર્નિચરમાંથી ખરીદીએ છીએ. અહીં આપણને ફર્નિચર ક્યાંથી ખરીદીએ છીએ એ દુકાનનું નામ આપેલું છે શ્રીજી ફર્નિચર. અહીં આપણને રોકડ ચેક એવો ઉલ્લેખ નથી, માત્ર એક શ્રીજી ફર્નિચર નામનો જ ઉલ્લેખ છે, એટલે આ વ્યવહાર ઉધાર વ્યવહાર કહેવાશે. અને આપણે કારણમાં લખશું શ્રીજી ફર્નિચર નામનો ઉલ્લેખ છે એટલે દેવાદાર લેણદારના સંબંધ ઊભા થશે.
નંબર 9 રૂપિયા 3000 શાહ એજન્સીને જાહેરાતના ચૂકવ્યા. આપણે આપણા માલની જાહેરાત આપવા માટે શાહ એજન્સીને કોન્ટ્રાક્ટ આપેલો હોય કે જેના પેટે આપણે તેને રોકડ ચૂકવવી પડે અથવા તો તેને નાણાં ચૂકવવા પડે કે જેથી તે આપણા માલની જાહેરાત આપે, તો આપણે શાહ એજન્સીને જાહેરાત આપવા માટે 3000 રૂપિયા ચૂકવ્યા. આપણે તરત જ અત્યારે જ 3000 રૂપિયા ચૂકવીએ છીએ એટલે આપણા માટે આ વ્યવહાર રોકડ વ્યવહાર કહેવાશે. ચૂકવ્યા શબ્દ રોકડ વ્યવહાર દર્શાવે છે. અત્યારે જ રૂપિયા 3000 ચૂકવાતા હોવાથી ધંધામાંથી રોકડ ઘટે છે. નંબર 10 રૂપિયા 3200 કમિશનના મળ્યા. મળ્યા શબ્દ ઉલ્લેખ કરે છે કે આપણને અત્યારે જ રોકડ પ્રાપ્ત થાય છે એટલે કે મળ્યા શબ્દ રોકડ વ્યવહાર દર્શાવે છે. આથી આ વ્યવહાર રોકડ વ્યવહાર બનશે અને કમિશન એટલે કે આપણને મળે છે, ધંધામાં 3200 રૂપિયા આવે છે એટલી ધંધામાં રોકડ વધે છે. નંબર 11 રૂપિયા 5000 નો માલ રોકડેથી ખરીદ્યો, નાણાં ચેકથી ચૂકવ્યા. આ વ્યવહારમાં આપણને બંને ઉલ્લેખ છે, રોકડેથી અને ચેક. એટલે કે આપણે 5000 રૂપિયાનો માલ ખરીદીએ છીએ જેના પેટે આપણે આપણી બેંકનો ચેક આપીએ છીએ. આ ચેક એ રોકડ માલ ખરીદીનો વ્યવહાર માટે અપાતો હોવાથી આ વ્યવહાર રોકડ વ્યવહાર કહેવાશે. એટલે કે રોકડ અને ચેક બંને શબ્દનો ઉલ્લેખ છે. ચૂકવ્યા શબ્દ પણ દર્શાવે છે કે આપણે અત્યારે જ ચેક આપેલો છે. આથી ચૂકવ્યા શબ્દ રોકડ વ્યવહાર દર્શાવે છે અને જેના પરિણામે બેંક શિલ્લક ઘટે છે. જ્યારે આપણે ચેક આપતા હોઈએ તો આપણે આપેલા ચેકથી આપણી બેંક શિલ્લક ઘટે છે અને મળેલા ચેકથી આપણી બેંક શિલ્લક વધે છે. નંબર 12 જુઓ, રૂપિયા 6000 નો માલ વેચ્યો, નાણાં ચેકથી મળ્યા. અહીં આપણે માલ વેચીએ છીએ, જે માલ વેચીએ છીએ એ માલ પેટે રૂપિયા 6000 આપણે ગ્રાહક પાસેથી લેવાના છે. આ 6000 રૂપિયા ગ્રાહક આપણને ચેકથી આપે છે. એટલે કે સૌ પ્રથમ તો મળ્યા શબ્દ આવ્યો, એટલે કે મળ્યા શબ્દ તરત જ અત્યારે જ આપણને ચેક મળે છે એટલે આ વ્યવહાર આપણા માટે રોકડ વ્યવહાર છે. અને મળેલા ચેકથી એટલે કે માલ વેચવાથી આપણને નાણાં મળે છે અને આ ચેક બેંકમાં ભરવાથી આપણી બેંક શિલ્લક વધે છે. તો આ વ્યવહાર આપણા માટે રોકડ વ્યવહાર કહેવાશે. કારણમાં આપણે લખશું, મળ્યા શબ્દ રોકડ વ્યવહાર દર્શાવે છે, બેંક શિલ્લક વધે છે. નંબર 13 રૂપિયા 500 ભાડાના ચેકથી મળ્યા. આપણે આપણું કોઈ મિલકત કે કોઈ ગોડાઉન કે જે ભાડે આપેલું છે જેના પેટે ભાડાના રૂપિયા 500 આપણને મળવા પાત્ર છે, તો આ ભાડાના રૂપિયા 500 આપણને ચેકથી મળે છે. તો અહીં મળ્યા શબ્દ રોકડ વ્યવહાર દર્શાવે છે અને ચેક મળતો હોવાથી ધંધામાં બેંક શિલ્લક વધે છે. જો રોકડ રૂપિયા 500 મળતા હોત તો રોકડ શિલ્લક વધત અને ચેક મળ્યો છે આથી બેંક શિલ્લક વધે છે. તો આ વ્યવહાર આપણા માટે બનશે રોકડ વ્યવહાર. અને કારણમાં આપણે લખશું, મળ્યા શબ્દ રોકડ વ્યવહાર દર્શાવે છે, ધંધામાં બેંક શિલ્લક વધે છે. નંબર 14 રૂપિયા 700 ટેલિફોન બિલના ચેકથી ચૂકવ્યા. ચૂકવ્યા શબ્દ આવ્યો એટલે સ્પષ્ટ છે કે વ્યવહાર રોકડ વ્યવહાર છે. અને આ રોકડ વ્યવહારમાં કારણમાં આપણે લખશું કે ચૂકવ્યા શબ્દ રોકડ વ્યવહાર દર્શાવે છે, ચેક અપાતો હોવાથી બેંક શિલ્લક ઘટે છે. નંબર 15 લક્ષ્મીબેનને તેના લેણા પેટે રૂપિયા 3000 નો ચેક આપ્યો. હવે લક્ષ્મીબેન આપણી પાસે રૂપિયા 3000 માંગતા હતા. લક્ષ્મીબેનનું લેણું આપણી પાસે હતું એટલે કે આપણી પાસેથી લક્ષ્મીબેને લેવાના હતા. એનો મતલબ એવો કરી શકાય કે આપણે લક્ષ્મીબેનને ચૂકવવાના હતા. આપણે ચેક આપીએ છીએ, આપ્યો શબ્દ છે, ચેક આપીએ છીએ એટલે કે આ વ્યવહાર પણ રોકડ વ્યવહાર બને છે. અને કારણમાં આપણે લખશું કે આપણું જૂનું દેવું
લક્ષ્મીબેનને દેવાના જે રૂપિયા 3,000 હતા એ ચેકથી આપીએ છીએ, એટલે કે દેવાની ચૂકવણી ચેકથી કરી, જેના પરિણામે બેંક સિલક ઘટે છે. તો તમારા ટેક્સબુકમાં આપેલા વ્યવહારોના આધારે આપણે દરેક વ્યવહારને રોકડ વ્યવહાર છે કે ઉધાર વ્યવહાર છે એ જાણી શકીએ છીએ, અને એ વ્યવહારના આધારે તેનું કારણ લખી અને આપણે દર્શાવી શકીએ. હવે પછીના લેક્ચરમાં આપણે દરેક વ્યવહારની બે અસરો વિશે અભ્યાસ કરશું.